विद्यार्थी मित्रों, गाला असाइनमेंट बुक 2024 दरेक विषय छ प्रश्न पत्र संपूर्ण जवाबों पीडीएफ स्वरूपे तेमज साथे पाठ्यपुस्तक स्वाध्याय संपूर्ण सॉल्यूशन अने आईएमपी प्रश्नों आप मेळवी शको छो एज्युकेशन इज ईजी एप्लिकेशन द्वारा। अने अत्यारे ऑफर चाली रही है, तो आ बधुज तमे मात्र ने मात्र 19 रुपया में मेळवी शको छो। तो अत्यारे ज तमे एप्लिकेशन डाउनलोड करो अने कूपन कोड EIE50 नो उपयोग करो अने तमे 19 रुपया में दरेक सॉल्यूशन मेळवी शको छो। विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे गाला असाइनमेंट बुक में विषय विज्ञान में पेपर नंबर 6 नो विभाग शुरू करीशुं। आगळनी वीडियो में आपणे विभाग ए बी अने सी नो सोल्यूशन बताव्यु छे, तेमज पेपर नंबर 1-5 तरीके दरेक विभाग नो पण सोल्यूशन आपणे कराव्यु छे। जो तमे वीडियो ना जोई होय तो नीचे लिंक आपेली छे, त्यांथी तमे ते वीडियो जोई शको छो। शुरू करिए आपणे विभाग डी। विभाग डी में सौ प्रथम पहलो सवाल एटले के 47 नंबरनो सवाल, सूचक एटले शुं तेना प्रकारों जणावो तथा घ्राणेन्द्रिय सूचकनी मददथी एसिड अने बेइजनी परख केवी रीते करशो उदाहरण आपी समझावो। जे द्रावण एसिड अने बेइजनी हाजरी में रंग परिवर्तन करे छे तेने सूचक कहेवाय छे। सूचकना बे प्रकार छे, कृत्रिम सूचक मिथाइल ओरेंज अने फिनोफ्थेलिन अने कुदरती सूचक लिटमस पेपर हळदर लाल कोबीजना पान वगैरे। एसिड घ्राणेन्द्रिय सूचकनी वास दूर करतो नथी, परंतु बेईज घ्राणेन्द्रिय सूचकनी वास दूर करे छे। दाखला तरीके लविंगना तेलनी वास धरावता स्वच्छ कपड़ा उपर मद एसिडना टीपानो छंटकाव करी कपड़ू सूंघता तेमाथी लविंगना तेलनी वास आवशे, जे सूचवे छे के एसिड ए घ्राणेन्द्रिय सूचकनी वास दूर करतो नथी, परंतु लविंगना तेलनी वास धरावता स्वच्छ कपड़ा उपर मंद NaOH बेइजना टीपानो छंटकाव करी कपड़ू सूंघता तेमाथी लविंगना तेलनी वास दूर थशे, जे सूचवे छे के बेइज ए घ्राणेन्द्रिय सूचकनी वास दूर करे छे। 48 નંબરનો સવાલ છે, શું બધા બેઝ પાણીમાં દ્રાવ્ય હોય છે? પાણીમાં દ્રાવ્ય બેઝ કયા નામે ઓળખાય છે? તેના ગુણધર્મો આપો, તેના ઉદાહરણ આપો। જવાબ, પહેલો સવાલ છે શું બધા બેઝ પાણીમાં દ્રાવ્ય હોય? જવાબ છે ના। બીજું છે સવાલ કે પાણીમાં દ્રાવ્ય બેઝના નામ, તો પાણીમાં દ્રાવ્ય બેઝ એ આલ્કલી નામે ઓળખાય। तीजो सवाल तेना गुणधर्म आपो, तो ते स्पर्श साबु जीवा चीकणा होय, स्वादे तूरा होय अने क्षारीय होय, उदाहरण NaOH अने KOH। 49 नंबरनो सवाल, एमोनिया अणु एटले NH3 अने क्लोरिन अणु एटले CL2 मां सहसंयोजक बंधनी रचना समझावो। जवाब, एमोनिया अणु, एमोनियामां અણુમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનો પરમાણીય ક્રમાંક 7 છે, તેથી તેની ઇલેક્ટ્રોરચના 2-5 છે। આમ નાઇટ્રોજન તેની L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે। આ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, તેથી હાઇડ્રોજનના 3 પરમાણુઓ તેમના K કક્ષાના 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એમોનિયાના અણુનું નિર્માણ કરે છે। પરિણામે એમોનિયાનો નાઇટ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે। હવે આપણે જોઈશું ક્લોરિન અણુ। ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2-8-7 છે। આમ ક્લોરિન તેની M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે। આ એમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, તેથી ક્લોરિનના 2 પરમાણુઓ તેના એમ કક્ષાના 1-1 પરમાણુની 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ક્લોરિન અણુનું નિર્માણ કરે છે। પરિણામે
ક્લોરિનનો દરેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. સવાલ નંબર 50. મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ દોરી તેના અંગો વિશે વર્ણન કરો. આકૃતિ તમે જોઈ શકો છો. મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો: નસકોરા અને નાસિકા માર્ગ. નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. આ માર્ગમાં બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિ ગળાઈ જાય છે. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ છે. ગળામાં રહેલા અંગો: કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શ્વાસનળી ગળાથી ઉરસીય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થીની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. ફેફસા ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા છે. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. અંતે ફુગ્ગા જેવી રચના વાયુકોષ્ઠોમાં પરિણમે છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. વાયુકોષ્ઠોની દિવાલ દ્વારા વાત વિનિમય થાય છે. 51 નંબરનો સવાલ: પોષણ એટલે શું, તેના પ્રકાર વર્ણવો. ઊર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી શરીરના અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. પોષણના બે પ્રકાર છે: સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. નંબર 1, સ્વયંપોષી પોષણ. બધા પ્રકાશ સંશ્લેષિત સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. બધી લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. કાર્બોદિત વનસ્પતિ ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે. વધારાના ગ્લુકોઝનો જટિલ કાર્બોદિત સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે. તે આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ થાય છે. નંબર 2, વિષમપોષી પોષણ. ક્લોરોફિલ વિહીન સજીવો વિષમપોષી પોષણ દર્શાવે છે. અન્ય સજીવોએ તૈયાર કરેલા જટિલ પોષક દ્રવ્યો વિષમપોષી દ્વારા ઉપયોગમાં લેવાય છે. ખોરાકનો સ્વરૂપ, તેની પ્રાપ્યતા તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીતના આધારે વિષમપોષી પોષણના વિવિધ પ્રકારના હોઈ શકે. ખોરાકનો સ્ત્રોત અચળ એટલે સ્થિર હોય, જેમ કે ઘાસ. ઘાસનો ઉપયોગ ગાય કરે છે. ખોરાકનો સ્ત્રોત ગતિશીલ હોય, જેમ કે હરણ. તેનો ઉપયોગ સિંહ, વાઘ કરે છે. 52 નંબરનો સવાલ છે: સ્વચ્છ આકાશ ભૂરું શા માટે દેખાય છે, તારાઓ શા માટે ટમટમે છે. જવાબ: વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ કરતાં નાના પરિમાણ ધરાવે છે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ પ્રબળતાથી પ્રકિરણ કરે છે. આ સમયે જો અવલોકનકાર આકાશ તરફ જુએ તો પ્રકિરણ પામેલો ભૂરો પ્રકાશ તેની આંખમાં પ્રવેશે છે. પરિણામે તેને આકાશ ભૂરું દેખાય છે. તારાઓ શા માટે ટમટમે છે? તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો જાય છે. તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો બદલાયા કરે છે. આથી તારાનું દેખીતું સ્થાન પણ બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે. જેથી તારો કોઈકવાર પ્રકાશિત દેખાય છે તો કોઈકવાર ઝાંકો દેખાય છે, જે ટમટમવાની અસર છે.
53 નંબરનો સવાલ છે, વિદ્યુત ઘંટડી તથા પંખામાં વપરાતા વિદ્યુત ચુંબક તથા સિદ્ધાંત પર કાર્ય કરે છે તે ઉપયોગ જણાવો અને તેની તીવ્રતા કઈ બાબત પર આધારિત હોય છે તેની વ્યાખ્યા આપો. જવાબ, વિદ્યુત ઘંટડી તથા પંખામાં વપરાતા વિદ્યુત ચુંબકીય એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત સિદ્ધાંત પર કાર્ય કરે છે જેને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. ઇલેક્ટ્રોમેગ્નેટના ઉપયોગો. ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ વિદ્યુત ઘંટડી, વિદ્યુત પંખા, ટેલિગ્રાફ, વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર, જનરેટર જેવા વિદ્યુત ઉપકરણોમાં કરવામાં આવે છે. શરીર પર પડેલા ઘામાંથી લોખંડના નાના ટુકડાઓને દૂર કરવા માટે તબીબી ક્ષેત્રમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. લોખંડની ભારે વસ્તુ ઉચકવા માટે અને તેમની હેરફેર કરવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા નીચેની બાબતો પર આધાર રાખે છે. સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એન પર, સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ આઈ પર. ઇલેક્ટ્રોમેગ્નેટની વ્યાખ્યા. નરમ લોખંડના સળિયાના ગર્ભ પર વીંટાળેલા અલગ કરેલા તાંબાના તારના લાંબા કૂચડા વડે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહે છે. 54 નંબરનો સવાલ છે, આહાર શૃંખલા અને આહાર જાળનો ભેદ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો. જે તમે જોઈ શકો છો, આહાર શૃંખલા એ સજીવનો સીધો ક્રમ છે અને ઘણી બધી આહાર શૃંખલા વડે બનતી એક જટિલ રચના છે. આહાર શૃંખલામાં કોઈ શાખાયુક્ત જોડાણ નથી અને આહાર જાળમાં ઘણી બધી શાખાઓમાં જોડાણ હોય છે. તેમાં જો કોઈ સજીવનું મૃત્યુ થાય તો સમગ્ર શૃંખલા અસરગ્રસ્ત થાય. તેમાં જો કોઈ સજીવનું મૃત્યુ થાય તો આહાર જાળના અન્ય જીવો પર તેની અસર થતી નથી. તેમાં વિવિધ જાતિઓની મહત્તમ 5-6 વસ્તી હોય, તેમાં વિવિધ પ્રજાતિઓની ઘણી વસ્તી હોય છે. 2 નંબરનો સવાલ છે, ઓઝોન એટલે શું, તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે. ઓઝોન એ પારજામલી વિકિરણની અસરથી ઓક્સિજનના 3 પરમાણુ વડે બનતો અણુ છે. વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોનનું એક આવશ્યક કાર્ય કરે છે. આમ છતાં જમીન સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ઓછી તરંગ લંબાઈ ધરાવતા પારજામલી વિકિરણોનું શોષણ કરે છે. આ રીતે પૃથ્વી પરની જીવ સૃષ્ટિને. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના દરેક વિષયના 6-6 પ્રશ્નપત્રના સંપૂર્ણ જવાબો PDF સ્વરૂપે તેમજ સાથે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અને IMP પ્રશ્નો આપ મેળવી શકો છો એજ્યુકેશન ઇઝ ઇઝી એપ્લિકેશન દ્વારા. અને અત્યારે ઓફર ચાલી રહી છે, તો આ બધું જ તમે માત્ર ને માત્ર 19 રૂપિયામાં મેળવી શકો છો. તો અત્યારે જ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કૂપન કોડ EIE50નો ઉપયોગ કરો અને તમે 19 રૂપિયામાં દરેક સોલ્યુશન મેળવી શકો છો. Thank you.